જુડા મસ્જિદ ચોક પાસે વચલીફળીમાં રહેતા ઈશ્વરભાઈ લખુમનો ધોરણ 11માં અભ્યાસ કરતો મોટો પુત્ર યશ અને ધોરણ 10માં ભણતો સુનિલ શહેરની એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે બંને ભાઈઓ શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. અડધા રસ્તે પહોંચ્યા બાદ નાના ભાઈ સુનિલે મોટા ભાઈ યશને કહ્યું, તો સ્કૂલની બુક ઘરે ભૂલી ગયો છે, તમે સ્કૂલે પહોંચો, હું ચોપડી લઈને આવું છું. એમ કહીને સુનિલ ઘરે પાછો આવવા નીકળ્યો હતો. શાળા ચાલુ થવા છતાંય સુનિલ સ્કૂલે પહોંચ્યો ન હતો. સ્કૂલ સંચાલકે પિતા ઈશ્વરભાઈને ફોન કરી તેમનો પુત્ર સુનિલ સ્કૂલે પહોંચ્યો નથી જાણ કરી હતી. ઈશ્વરભાઈએ પરિવારજનો, સમાજ અને શેરીના લોકો સાથે સુનિલને શોધવાનું શરૂ કર્યું હતું. ઘણી શોધખોળ પછી પણ સુનિલ મળ્યો ન હતો. સુનિલ ગુમ થયાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અપહરણ થયાની ચર્ચાઓ થઈ હતી. સુનિલના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમે સુનિલની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે પીએસઆઈ એચ જાડેજાએ કહ્યું કે સુનિલના અપહરણની અફવા ઉડી હતી, જોકે એવું કશું નથી. અમે સીસીટીવીના આધારે સુનિલ પોતાની મરજીથી બહાર ગયો હોય તેવું લાગી રહ્યું છે. 9મા ધોરણમાં સુનિલ બીજી કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ વર્ષે બંને ભાઈઓ એક જ શાળામાં અભ્યાસ કરી શકે તે માટે તેની શાળા બદલવામાં આવી હતી, એટલે તેને ગમ્યું નહીં હોય એવું લાગે છે. સુનિલનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગર જોવા મળ્યું હતું. અમારી ટીમ સુનિલને ઘર પરત લાવવા માટે મહેનત કરી રહી છે અને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળે તેવી આશા છે. હું એના બાબુ છું અને અમે મારા બે છોકરા નિશાળે જતા હતા. એમાં એક જ છોકરો પાછો વળ્યો વસ્તુ લેવા, પછી ઘરે આવ્યો, પછી ઘરેથી પાછો નથી આવ્યો. નિશાળે જતો હતો પણ ઘરે પાછો ન આવ્યો. પછી બધા નિશાળે નથી પહોંચ્યો અને અમે બધા ઘરે ગોત ગોત કરી છીએ એના માવતર. એના અમે બધાએ તે ઉપાધિ બહુ કરી છીએ. કોકને જડે તો અમે આ સરનામે દેજો. એનું નામ સુનિલ છે, ઈશ્વરભાઈ, સુનિલભાઈ ઈશ્વરભાઈ છે. અને અમે બધા ઉપાધિ કરી છીએ પણ કોઈને આ જો ફોટો મોકલે તમને જડે તો અમને જાણ કરજો, વિનંતી છે. મારું નામ લક્ષ્મીશ્વરભાઈ છે. મારો ભાઈ નાનો ગુમ થઈ ગયો છે. અમે બે સવારે નિશાળે જતા હતા. એ સપ્લી લેવા બાને છે ને, સપ્લી લેવા ગયો તો એ કે તમે જાઓ, હું આવું છું સપ્લી લેવા. અને પછી સપ્લી અમે ગઈ ગયા. પછી અમે અહીંયા ઘડીક નિશાળે ઊભા રહ્યા તો હજી આવ્યો નહીં. પછી મારા પપ્પાનો ફોન કર્યો સાહેબે, એટલે કેમ હજી આવ્યો નથી. સાહેબે ફોન કર્યો, મારા પપ્પાએ ઘરે ફોન કર્યો, ઘરે કે ઘરે નથી આવ્યો. પછી મારા પપ્પા પોલીસ સ્ટેશને ગયા, પણ ગામમાં ગોત્યો અને એ બધું કર્યું. હજી મળ્યો નથી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.